નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઢાર જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ અઢાર જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન પ્રશ્ન એક ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટની રેન્કિંગમાં કેરળનું ક્યુ શહેર સૌથી ઝડપી રીતે વધી રહ્યું છે તો તે કેરળનું શહેર છે મલ્લપુરમ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે સડક સુરક્ષા બાબતે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો પુરસ્કાર કયા રાજ્યને આપવામાં આવ્યો તો સડક સુરક્ષા બાબતે જે પુરસ્કાર આપવામાં આવ્યો છે તે તમિલનાડુ રાજ્યને આપવામાં આવ્યો છે તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી ઈ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાળીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની પોલીસે હેલ્થ રન નામના આંતરરાષ્ટ્રીય મેરાથોનનું

પરેડ કરાવનારની ભૂમિકા ભજવનાર પ્રથમ મહિલા સેના અધિકારી કોણ બનશે તો તે બનશે ભારતીય સેનાની સ્થાપના અઢારસો મુખ્ય મથક નવી દિલ્હીમાં ચીફ છે મનોજ મુકુંદ નરવણે અને ધ્યેય વાક્ય છે ભારતીય સેનાનું સર્વિસ બિફોર સેલ્ફ પ્રશ્ન પાંચ હાલમાં જ કોમનવેલ્થ પાર્લિયામેન્ટરી એસોસિએશન સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવશે તો આ સંમેલન આયોજિત કરવામાં આવનાર છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ પાંચમાં સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો તો તે શરૂ થયો છે ગોવામાં ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન સાત હાલમાં જ ઈંધણ સંરક્ષણ અભિયાન સક્ષમનો શુભારંભ કોણ કરશે તો તે છે ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુમંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ હાલમાં જ રક્ષા સહયોગ વધારવા માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી તો તે સમજૂતી કરી છે ફિનલેન્ડ સાથે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે હેલસિંકી પ્રધાનમંત્રી સન્ના મરીન ચલણ છે યુરો પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યે આઈયુસીએન સાથે સમજૂતી કરી તો તે રાજ્ય છે અરુણાચલ પ્રદેશ કે જેણે આઈયુસીએન સાથે સમજૂતી કરી છે અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન દસ અમેઝોન ક્યાં સુધીમાં પ્લાસ્ટિકના પેકિંગ પર સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે બંધ કરશે તો તે કરશે જૂન બે હજાર વીસ સુધી એમેઝોનની સ્થાપના ઓગણીસો છન્નુમાં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે સીઈઓ છે જેફ બેજોસ પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું તો તે છે રશિયાના પ્રધાનમંત્રી દમિત્રી મેદદેવ કે જેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબલ પ્રશ્ન બાર હાલમાં જ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના વકીલ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે ભારતના હરીશ સાલ્વે બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચલણ છે પાઉન્ડ સ્ટાલિન પ્રશ્ન તેર હાલમાં જ ગ્લોબલ ચાઇલ્ડ પ્રોટગી એવોર્ડ કોણે જીત્યો તો તે જીત્યો છે ઈશ્વર શર્માએ પ્રશ્ન ચૌદ રાષ્ટ્રીય જળ નીતિ ડ્રાફ્ટ સમિતિના ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે ડોક્ટર મિહિર શાહને ભારત પાટકર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ રોબર્ટ અબેલા કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા તો તેઓ બન્યા છે માલ્ટાના પ્રધાનમંત્રી માલ્ટા પાટનગર વાલેતા ચલણ છે યુરો થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જોરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ